હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે હું જઉં છું મારા સીએની પાસે. મને થોડું કામ છે, થોડી સાઇનમેન્ટ કરવાની છે, એટલે હું ત્યાં જઉં છું. અને સાંજ થઈ છે, ગઈકાલનો મેં વ્લોગ શૂટ કર્યો છે, પણ એ જ્યારે સોંગ રિલીઝ થશે ત્યારે તમને જોવા મળશે. તો હું ગઈકાલ રાત્રે 3:30 વાગ્યાની આસપાસ આવી હતી શૂટિંગમાંથી ઘરે, અને શૂટિંગમાંથી આવ્યા પછી સૂઈ ગઈ અને બપોર 12 વાગે ઉઠી રેડી બેડી થઈ બ્રશ કર્યું, જમીને પાછી સૂઈ ગઈ હતી. અને અત્યારે યાદ આવ્યું કે ફ્રી છું, તો થોડું કામ પેન્ડિંગ છે કરી લઉં. તો હું ઘરેથી અત્યારે નીકળું છું મારું કામ પૂરું કરવા માટે. તો ચલો પહોંચીએ, બધું કામ પૂરું કરીને. આજે રાત્રે મૂવી જોવા જવાનો પ્લાન હતો બધા ફ્રેન્ડ્સનો, પણ એ કેન્સલ થઈ ગયો છે. કેમ કે મારી ફ્રેન્ડ છે અને શૂટ છે અને ટાઈમ સેટ થાય એમ નથી, તો મૂવીનો પ્લાન કેન્સલ થયો છે. અને નિશા અને બબુ પણ આજે ઘરે જાય છે. તો નિશા અને બબુ હોત તો ક્યાંય બહાર જતા પણ એ બી નથી. અને મૂવી જવાનું બી કેન્સલ થયું છે. તો જોઈએ કેવું બોરિંગ સાંજ રહે છે આજની. બાય ધ વે, હું 6:15 વાગે નીકળી છું ઘરેથી અત્યારે. કદાચ ઓફિસ ત્યાં બંધ ના થઈ જાય. મેં કોલ તો કર્યો છે એમને, કીધું તમે પહોંચી જાઓ, ત્યાં છે સ્ટાફ સાઇન કરાવી લેશે. મેં કીધું સારું, તો ચલો ફટાફટ નીકળું. હેલો, ગુડ મોર્નિંગ. તો અત્યારે હું ફોટોશૂટમાં જવા માટે નીકળું છું. ગઈકાલ રાત્રે સીએના ત્યાં ગઈ, એના પછી મેં કંઈ વ્લોગ નથી શૂટ કર્યો. અત્યારે હું નીકળું છું, ગાડીમાં જસ્ટ બેઠી જ છું. એટલી બધી ગરમી છે બહાર, એટલો તડકો છે, ગાડીને કુલિંગ થતાં મતલબ 20-25 મિનિટ નીકળી જાય. 20-25 મિનિટ નજીક જવું હોય ને તો પહોંચી જાય ત્યાં સુધી ગાડી ઠંડી ના થાય. તો બસ કંઈ નહીં, હવે નીકળું છું. આંખો મારી જોરદાર સૂજી ગઈ છે અને મારી શક્કર ટેટી ખોલીને બેઠી છું. ખાતા હું જઈશ. તો ચલો બાય, પહોંચીએ ફટાફટ. હેલો, તો 6 વાગી ગયા છે. પાછળ બીજું શૂટ પણ છે, ફટાફટ પૂરું કરીને ત્યાં પહોંચવાનું છે. ત્યાં હજી 8 વાગ્યાનો ટાઈમિંગ છે, પણ પૂરું થાય તો જલ્દી ઘરે જવું. તો ચલો, અત્યારે હેરસ્ટાઈલ ચેન્જ થઈ રહી છે. મેં 2-3 કલાકથી કંઈ શૂટ જ નથી કર્યું, કામ સ્ટાર્ટ થયું એના પછી. તો હેરસ્ટાઈલ બનાવીને, કર્લ્સ ખુલી ગયા છે એટલે કર્લ્સ કરીને પછી શૂટ સ્ટાર્ટ થશે. મેકઅપ થઈ ગયું છે અને હવે બીજું શૂટ છે બાપુનગર, ત્યાં જવા નીકળીશ. મેકઅપ તો ઓકે જ છે, થોડું ટચઅપ કરી લઈશ. હો ગઈ રેડી? મત કર, લગી ને લગી કરેગી ફિર સે વ્લોગ મેં ડાલુંગી તુજે, ઠીક હૈ? તો સાંજના 7 વાગી ગયા છે. એક્ઝેક્ટ 7:10 બાકી છે. અને મારે અત્યારે, હું પતંગ હોટેલ પાસે છું, અહીંયાથી મારે બાપુનગર જવાનું છે. શૂટ મારું ત્યાં છે. એકદમ ટ્રાફિકના ટાઈમ પર હું ફ્રી થઈ છું. 2 કલાક વહેલા, 2 કલાક પછી ફ્રી થયું તો સારું હતું, પણ કંઈ નહીં, હવે કામ છે તો કરવું પડશે. તો જવું, નીકળું અહીંયાથી. જોરદાર ભૂખ લાગી છે. વિચાર એવો છે કે સબવેમાંથી ઓર્ડર કરી, તો બહુ ટાઈમથી મેં સબવેનું ખાધું નથી. પહોંચ્યું ત્યાં સુધી ત્યાં પહોંચી જાય, પણ ડબલ ડબલ માઇન્ડ થાય છે. મમ્મીનો ફોન આવ્યો હતો કે તારા માટે શું જમવાનું બનાવું. તો મને કેટલા દિવસથી ચણા ચાટ, બ્લેક ચણા આવે ને એને પલાળીને, સીટીવીટી મારીને, પછી ડુંગળી, ટમાટર, આમચૂર પાવડર બધું મિક્સ કરીને ખાવાની ઈચ્છા થઈ હતી બહુ દિવસથી, પણ એ ઈચ્છા અધૂરી રહી ગઈ છે. તો અત્યારે મમ્મીને કીધું, મમ્મી કે પલાળવા પડશે ચણા, ટાઈમ લાગે એમ, 2 કલાકમાં કદાચ નહીં થતું એવું બી હશે. તો ચલો, હું ઓર્ડર કરી દઉં મારે જમવાનું અને ત્યાં પહોંચું. પહોંચીને પછી મળીએ. સાંજના 7 વાગે બી કેટલી ગરમી છે. મતલબ અત્યારે હું બેઠી છું ગાડીમાં કાચવાચ ખુલ્લા કરીને, કેમ કે અંદર પેલું આપણે સ્ટીમ લેતા હોય સ્ટીમ રૂમમાં હોય ને, કેવી હાલત હોય, સેમ એવી કન્ડિશન છે અત્યારે આ ગાડીની. થોડું કુલિંગ આવ્યું હવે, નીકળું ફટાફટ. ચલો, પહોંચી ગઈ છું અને મેં ટચઅપ પણ કરી લીધું છે. મેકઅપ તો એઝ ઇટ ઇઝ હતો, ખાલી નોર્મલ ટચઅપ કરવાનું હતું. તો હવે ફટાફટ શૂટ સ્ટાર્ટ કરીએ. 7:30 જેવું થઈ ગયું છે.
ચલો ફટાફટ સાડા આઠ થઈ ગયા છે, પેકઅપ થયું છે, જસ્ટ હવે હું ઘરે જવા માટે નીકળું. ચલો ગાડીમાં કપૂર રાખવાની આદત છે. હજુ 10-20 દિવસ પહેલાં જ ગઈ હતી ડીમાર્ટ, ત્યારે લઈ હતી. ખબર નહીં તડકો સીધો આવે છે એટલા માટે કે શું પીગળી ગયું છે અત્યારે બીજું, એટલે આ માટે અહીંયા શોપ પર ઊભી હતી હું. હવે નીકળું. હેલો, તો બિલકુલ દેખાઈ નથી રહી પણ હું ઘરે પહોંચી છું અત્યારે. 10 વાગ્યાની આસપાસ ટાઈમ થયો છે અને ઉપર જો મેકઅપ વેકઅપ નીકાળું અને થોડું ફોનમાં ટાઈમ પાસ કરીશ અને શું છે શો કંઈ ઇન્ટરેસ્ટિંગ કરીશ તો તમારી સાથે શેર કરીશ. હેલો, ગુડ મોર્નિંગ. તો અત્યારે નેક્સ્ટ ડે મોર્નિંગ થઈ ગઈ છે. મોર્નિંગ તો શું, હવે 10:30-11 જેવું વાગી ગયા છે અને હું મારા ફોટોશૂટમાં જવા માટે નીકળી છું મારું ટિફિન લઈને. કેમકે મેં વિચાર્યું છે કે હવે હું થોડું થોડું ટ્રાય કરું કે જેટલી મારાથી ડાયટ થાય એટલી ડાયટ તો કરું. મતલબ જ્યારે હું શૂટમાં હોઉં ત્યારે તો જંક ફૂડ ના ખાઉં, ઘરે આવીને પછી બિના જ ખાવું જોઈએ પણ પછી ખાઈ લઉં છું ફેમિલી સાથે બહાર જવું એટલે. પણ ટ્રાય કરું કે ડેલી બેઝિસ પર ના ખાઉં અને ડેલી હું ઘરેથી જમવાનું લઈ જઉં છું. હું જમું તો એ લોકો મંગાવે બધું ઓઇલી ને જંક ફૂડ હોય છે જે મને ભાવે એવું જ હોય છે, જોકે પણ ના ખાવું તો સારું. રોજ મોર્નિંગમાં તમારે ફ્રૂટ્સ ખાવા જોઈએ અને એટલો બધો ટાઈમ નથી હોતો કે હું ઘરેથી ખાઈને નીકળું તો મમ્મી આવી રીતે પેક કરીને આપે છે. તો હું ડ્રાઈવ કરતાં કરતાં ફ્રૂટ્સ ખાતી હોઉં છું અને આ સિઝનનું અમારું ફેવરેટ છે શક્કરટેટી અને કેરી, મતલબ મેંગો, પાકીવાળી કેરી. પણ હજી સુધી આવી નથી, મતલબ આવી છે તો સારી નથી એટલે મમ્મી કે પ્રોપર આવે પછી ખાવાની. મેકઅપ થઈ ગયો છે, શૂટ સ્ટાર્ટ થવામાં જો 20-25 મિનિટ લાગશે એટલે લાઇન્સ પછી પહેરીશું. હેલો, તો સાંજના 5 વાગ્યા છે અને શૂટ હજુ 1-1.5 કલાક જેવું ચાલશે અને પછી મારું બીજી બી સ્ટુડિયોમાં શૂટ છે. અને આવતીકાલે મેં વિચાર્યું હતું 2 દિવસ માટે નિશાના ઘરે જવું, થોડું મૂડ ચેન્જ થાય, થોડું રિલેક્સ મળે એટલા માટે. કેમકે બહુ જ થાકી ગઈ છું, કેટલા દિવસથી કોન્સ્ટન્ટ શૂટ ચાલે છે પણ હવે નહીં જઈ શકાય કેમકે આવતીકાલે પણ શૂટ છે. જો કે સારી વસ્તુ છે પણ છાતી ક્યાંય બહાર જવાની જુઓ. હવે ગરમી એટલી બધી છે ને મારે તો શિમલા મનાલી જવાની ઈચ્છા છે. હું સેકન્ડ શૂટમાં જઈ રહી છું અત્યારે. હું 7:45 થયા છે, સવાર સુધી મેં પહોંચીશ ત્યાં. રાતના 11 વાગ્યા છે, પેકઅપ થયું છે, ફટાફટ સામાન પેક કરું ટચનો અને નીકળું. હું ત્યારે માંડ માંડ ગાડી પાર્ક કરું છું, એટલું પાર્કિંગ ફૂલ હોય છે. રાતના 11 વાગ્યા અત્યારે આખું ખાલી થઈ ગયું છે, જગ્યા બી નથી મળતી પાર્ક કરવા માટેની. અરે ક્યાં જઉં છું? એકચ્યુઅલી આના પછી પણ મેં નેક્સ્ટ ડેનો વ્લોગ શૂટ કર્યો હતો પણ બહુ લાંબો થઈ ગયો હતો એટલે મેં આને 2 પાર્ટમાં ડિવાઈડ કરી દીધો. મેં વિચાર્યું ચલો હું અહીંયા વ્લોગનો એન્ડ કરી દઉં અને નેક્સ્ટ દિવસનો જે વ્લોગ છે 2 દિવસ પછી હું અપલોડ કરું. તો હું અહીંયા વ્લોગનો એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ. બાય બાય.